નમસ્કાર બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારું નામ વર્મો રહીનાબેન, તરકાસર પ્રાથમિક શાળા, તાલુકો જામકંડોળા, જિલ્લો રાજકોટ. ચાલો આપણે આજે તમારી ધોરણ 3નું ગુજરાતી કલ્સોર બધા પાઠ્યપુસ્તક બહાર કાઢો બાળકો. ચાલો પાઠ્યપુસ્તક કાઢ્યું બધાએ. ચાલો, તેનું પેજ નંબર 84 છે. એ બધા જુઓ, એમાં સરસ મજાનું છે. ચાલો ગીતડું ગાઈએ. તો તમારે બધાને ગીત છે, ઊંચા ઊંચા ડુંગર ચડશું, સરસ મજાનું ગીત સાંભળ્યું છે ને બધાએ? ચાલો બધા સરસ શાંતિથી સાંભળજો. ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું, વેતા જળમાં નાશું તરશું, હરિયાળીમાં હરશું ફરશું, પંખી સાથે કલરવ કરશું, મીઠા તડકે અમે મલકશું, રેશમિયા રેતીમાં ઢળશું, મોજાને મસ્તીથી મળશું. બધાને આ ગીત ગમ્યું ને? પછી તમારે જો 84 નંબર પેજ છે, એમાં સરસ મજાનું એક ચિત્ર આપેલું છે. એ ચિત્રમાં તમે આમ તમે અનુમાન કરશો. ચિત્રમાં શું છે? તો કે ચિત્ર છે, તમે દૂરદર્શન ઉપર સિરિયલ આવતી જંગલ બુક મોગલીની જો. એ મોગલી છે, હાથી ઉપર બેઠો છે, માણસો છે. એ મોગલીની સરસ મજાની વાર્તા છે. અને મોગલીનું જે પિક્ચર હતું, સિરિયલ પણ આવતી અને જંગલ બુક પિક્ચર પણ છે, કે મોગલી છે એ સમાજથી માણસોથી કેવી રીતના નાનપણથી છૂટો પડી જાય છે, અને બધા પ્રાણીઓ જે હોય છે જંગલના શિયાળના ટોળામાં પોતે રહે છે, અને પછી જ્યારે મોટો થાય છે થોડો પછી પાછો પોતાના ઘેર પાછો ફરે છે. તો કે આ ચિત્રમાં છે આવું છે. પછી નીચે તમારે છે 84 લખેલું છે, તમારે શબ્દમાં લખવાનું છે 84. હવે તમારે સરસ મજાની વાર્તા સાંભળવાની છે. કદરૂપું બતકડું. તમે કહે કદરૂપું બતકડું એટલે શું? તમે સાંભળશો ને એટલે ખૂબ જ મજા પડશે. એક બતકી હોય છે, એ સુરક્ષિત જગ્યાએ પોતાના ઈંડા મૂકે છે. સુરક્ષિત જગ્યા એટલે કે જ્યાં બીક જ ના હોય એવી સારી જગ્યાએ પોતાના ઈંડા મૂકે છે. એ પોતાના ઈંડા ઉપર બેસીને ઈંડાને સેવતી હોય. તમને એમ થાય સેવવું એટલે શું? તો કે પક્ષીઓ હોય ઈંડા ઉપર બેસે, એને ગરમી મળે, ઉફ મળે, પછી એમાંથી ધીમે 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 ઈંડા ફૂટીને બહાર બચ્ચું આવે. એમાં બદકી હતી, એ રાહ જોતી તેના બચાવવાનું. એક દિવસ એને વિચાર આવ્યો કે મેં 4 ઈંડા મૂક્યા કે 5 મૂક્યા? ના ના, કે મેં 5 જ ઈંડા મૂક્યા. હું કેવી કે માં છું કે મને નથી ખબર કે, પણ ના એ કે બચ્યા છે, 5-5 મારા જ છે. આમ 5-5 ઈંડાને એ સેવવા લઈ ગઈ, એની પર બેસી અને એનું જતન કરવા માંડી. એક દિવસ ખુશીનો દિવસ આવ્યો, જે દિવસની રાહ જોતી હતી ને એ જ દિવસ આવ્યો. હવે બેયનું એવું કે એક બચ્ચું છે એ આમ એનું ઈંડું ફૂટ્યું, ધીમો અવાજ આવ્યો, ધીમે 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 ઈંડામાંથી સડવાટ થયો, અવાજ થયો, અને ઈંડું જેવું ફૂટ્યું એમાંથી એક બચ્ચું બહાર આવ્યું, બીજું આવ્યું, ત્રીજું બચ્ચું બહાર આવ્યું, ચોથું બચ્ચું આવ્યું. બધાય 4-4 બચ્ચા છે બહાર આવ્યું, ક્લક 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 કરવા માંડ્યા. બતક હોય ને ક્લક ક્લક બોલે, તો સરસ મજાનું ક્લક ક્લક બોલવા માંડ્યા. પણ જે 5મું ઈંડું હતું ને એ હજી બહાર આવ્યું નહીં, એટલે બચકીને એમ થયું કે આ ઈંડું કેમ હજી બહાર ફૂટીને બહારનું આવ્યું, કે આ બચ્ચું તો મારું કે જો એનું ઈંડું સરસ મોટું છે, કાંઈ વાંધો નહીં, કે આને આવતા વાર લાગશે. એ કે બીજા દિવસે એ જે 5મું ઈંડું હતું એ ફૂટ્યું, ધીમું અવાજ આવ્યો સાવ, અને રાખોડી રંગનું સરસ બચ્ચું બહાર આવ્યું. બચકીને એમ થયું કે આ બચ્ચું તો બહુ સરસ છે, એ કે આનો રંગ જુદો, કાંઈ વાંધો નહીં, કે આ છે તો મારું જ બચ્ચું નહીં. કે બચકીને એમ થયું કે વારે વાહ, કેવું સરસ મજાનું સુંદર બચ્ચું છે મારું. બચકીએ બચ્ચું મોટું છે, બચકી કે બચ્ચું મોટું છે તો કાંઈ વાંધો નહીં, પણ છે તો મારું ને. થોડા દિવસ થયા એટલે બચકીએ બધાએ બચ્ચાને કીધું, ચાલો એ કે હું તમને તરવા લઈ જાઉં, નદી કાંઠે કે સરોવર કાંઠે હું તમને તરવા લઈ જાઉં. ત્યાં લઈ ગયો, ઓલા ચારેય બચ્ચા છે ને ઓની મજાક કરે, મસ્તી કરે. 5મા બચ્ચાને હારે ન રાખે, સાથે બિચારાને રાખે નહીં,
ધક્કો મારે એમ કે તું તો કદરૂપું બતકડું છો, તું તો છો જ નહીં, કે તું તો કેવું છો સાવી, કે આવું કે બતકડું હોય એમ કરીને ધક્કો મારે, ગળું પાણી ફેંકે. અમે તારી સાથે કે નહીં રમી, કે અને તારી સાથે અમે તરસો પણ નહીં. આ સાંભળી અને જે બદકી હતી એને બહુ દુઃખ થયું, કે કાંઈ વાંધો નહીં, કે જેમ તમે મારા સંતાન છો એમ આ મારું સંતાન છે, તમારે અને યાર આવું કરાય નહીં. ઓલા બચ્ચા તો માયના જ નહીં. આ સાંભળીને બતકી નહીં પાવું બહુ દુઃખ થયું. અને જે કદરૂપું બતકડું હતું, જેને બિચારાને કદરૂપું બતકડું બતકડું કરતા હતા, એને પણ દુઃખ થયું. એને નક્કી કર્યું થોડા દિવસ પછી કે મારા ઘર છોડી દેવું છે. વિચારી અને તો ઘર છોડી એક સરોવરથી બીજા સરોવર, બીજા સરોવરથી ત્રીજા સરોવર. સરોવર તમને ખબર પડે ને, સરોવર એટલે છે પાણી હોય, પક્ષીઓ કલરવ કરતા હોય, સરસ મજાનું આમ સરોવર જે છે, સરોવરના કાંઠે બિચારું ગયું. ગયું ને તો એક રુદ્રમરકી હતી. રુદ્રમરકી કીધું તું કોણ છો? તો કે હું તો બતકડું છું. આવું બતકડું હોય કે તું તો કદરૂપ બતકડું છો. ધીમે 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 એક પછી તે જુવાન મરઘું હતું. જુવાન મરઘું હતું, એને કીધું કે આવું બતકડું હોય, આવું બતકડું હોય, તું તો કદરૂપો છો, તું તો હાવ બદસૂરત એટલે ગમે નહીં એવું. આવું કંઈ બતકડું હોય, અહીંયા તારા કોઈ દોસ્તાર નથી, અહીંયાથી તું જા, તને કોઈ હારે રાખશે ને, સાથે રાખશે નહીં, તારી મિત્રતા કોઈ કરશે નહીં. બચ્ચું બિચારું બહુ દુઃખી થઈ ગયું. ધીમે 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 આકાશમાં ઉડવા માંડ્યું. ખેતર આવ્યા, જંગલ આવ્યા, ખેતર આવ્યા. ધીમે ધીમે થોડીક વાર થયું તો ખૂબ વાવાઝોડું આવ્યું. વાવાઝોડું એટલે જોર જોરથી પવન ફૂંકાવા માંડ્યો. એને વિચાર્યું કે અમારે ક્યાંક રોકાઈ જવું જોઈએ. એને નીચે નજર કરી તો એક ડોસીમાની ઝૂંપડી જોઈ. એને એમ થયું કે આ ડોસીમાને લાનું પૂછી જોઉં, મને રહેવા દે તો વાવાઝોડું છે ત્યાં સુધી. દરવાજો ખટખટાયો, કીધું એ દાદીમાં મને રહેવા દેશો, અહીંયા હું તમને મદદ કરીશ. ડોસીમા કે તું શું મારી મદદ કરતો તું, કે વાવાઝોડું શાંત થઈ જાય ત્યાં સુધી તું રોકા, કાંઈ વાંધો નહીં. બે ત્રણ દિવસ થયા તો સરસ મજાનું વાવાઝોડું ધીમે પડી ગયું, શાંત વાતાવરણ થઈ ગયું. એટલે પછી પાછું બીજા ઉડવા માંડ્યું. ઉડતું 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 એક સરોવર આવ્યું. સરોવર આવ્યું, સરોવરને એમ થયું કે મારે અહીં ઉતરવું છે. એક સરોવરના કાંઠે એક વૃદ્ધ હંસ હતો. એ વૃદ્ધ હંસે કીધું એને કે તું કોણ છો? તો કે હું કદરૂપું બતકડું છું. એ કે હે, તું તો કાંઈ કદરૂપું બતકડું નતું, તો સરસ છો. એ કે તું અહીંયા રોકાઈ જા, અમારી બધાની સાથે રહે. થોડી વાર થયું તો ઘણા બધા હંસના બચ્ચાઓ તરતા હતા અને એક જુવાન હંસ હતો. એને એમ કીધું કે તું કોણ છો? તો કે હું કદરૂપું બતકડું છું. એ કે તો કે કાંઈ વાંધો નહીં, તારા બધા સાથે રહેવાનું અમારી સાથે, પણ કોઈને હેરાન કરવાના નહીં. બધા સાથે સંપીને રહેવાનું, તરવાનું નહીં, ખાઈ પીને મજા કરવાની. થોડાક દિવસ થયા તો બતકના જે બચ્ચા બધા તરતા હતા એમની હારે આ તરતું હતું બતકનું બચ્ચું. એક દિવસ બતકનું જે બતકડું જે હતું, બધાને બતકડું બતકડું કદરૂપું કરતા હતા, એ બતકડું છે એ પોતાની પાંખો ફફડાવતું હતું. ધીમે ધીમે તે આકાશમાંથી એક હંસ કન્યા ઉતરી આવીને એમ કીધું તું કોણ છે? તો કે હું કદરૂપું બતકડું છું. ના ના, એ કે તું તો કેવું સરસ છું, સુંદર છું. એ કે તું તો ખરા તું મારી સાથે મિત્રતા કરીશ? ઓલું બતકડું છે બિચારું શરમાઈ ગયું, નીચે જોવા માંડ્યું. એ કે હું તો કદરૂપું બતકડું છું, હું કાંઈ સુંદર નથી. ના ના ના, હંસ કન્યા કે તું પાણીમાં જોઈ, કે તારું પ્રતિબિંબ જોઈ, કે તું કેટલું સુંદર છો. પોતે પ્રતિબિંબ એટલે પોતાનું પોતાનું જોયું મોઢું એને પાણીમાં, પોતાનું પોતાનું મોઢું દેખાણું, કે ના ના હું તો સરસ, ખરેખર હું હંસ જ છું. પોતે એક રાજહંસ યુવાન હંસ એને દેખાણો. પછી એને એમ થયું કે ના, હવે હું બતકડું નથી, પણ હું રાજહંસ છું સરસ મજાનું. પછી જે હંસ કન્યા હતી એનો આભાર માન્યો એને, કે નહીં તે ખરેખર તે મને સાચું કીધું, તે જ મને કદરૂપું બતકડું ન કીધું. બાકી મને અત્યાર સુધી બધા કદરૂપું બતકડું, કદરૂપું બતકડું કહેતા હતા. મારી સાથે કોઈ મિત્રતા નહોતું કરતું, મને કોઈ બોલાવતું નહોતું, સાથે નહોતું રાખતું. પછી આ જે હંસ કન્યા છે અને જે હંસ છે રાજહંસ, એ બંને ઊંચે ઊંચે આકાશમાં ઉડી જાય છે. અને બહુ જ મજા આવી ને.
ખબર પડી ને કે ભાઈ બતક અને હંસ છે એ બે સરખા છે, જુદા છે? કદરૂકું બતક બતક કેમ બધા કરતા હતા? મજા આવી તમે સાંભળવાની. ચાલો હવે તમારું પેજ નંબર છે 88, પેજ ફેરવો બધા. એમાં વાતચીત આપેલી છે, ષટ્કોણ દોરેલું છે. ત્યાં તમારે બધાએ એક કરવાનું છે, એક નંબરની પ્રવૃત્તિ છે, વાતચીત કરવાની છે. જો આ કદરૂપું બતકડું તમારી પાસે આવ્યું હોત તો તમે શું કરો? શું કર્યું હોત તમે બધા? એને ઓલા બધા જે ધિકારતા હતા, બોલાવતા નહોતા, રમાડતા નહોતા, સાથે રાખતા નહોતા, એવું તમે કરત કે એની સાથે રાખત? સાથે રાખત ને, કેમ કે બિચારું કેવું દુઃખી થતું હતું, એને કોઈ રાખતું નહોતું, એકલું એકલું ફરતું હતું. બીજો છે પ્રશ્ન, જો તમે કદરૂપા બતકના ભાંડું હોવ તો તમે શું નહીં કરો? ભાંડું એટલે શું તમને ખબર છે બધાને? ભાંડું એટલે ભાઈ બહેન. જો તમે બતકડાના ભાઈ બહેન હોત તો તમે શું ન કરત? તો કે જેના જે બતકના બચ્ચા એની આરે ધક્કા મારતા હતા, ગંદુ પાણી નાખતા હતા, એમ કહેતા હતા અમે તારી સાથે નહીં તરીએ, એવું કરતા હતા, આપણે એવું કરવાનું નથી. આવી રીતના જે 10 સુધી જે પ્રશ્નો છે એ તમારે લખવાના છે, સમજવાના છે. હવે નીચે છે બીજો ષટ્કોણ, ત્યાં 2 નંબરની પ્રવૃત્તિ છે, 2 કરવાનું છે. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે એ તમારે આ ખાનામાં લખવાનું છે. કોણ અને કોને? એક નંબરનું છે, આ બચ્ચું પણ તમારી જેમ જ મારું સંતાન છે, એ વાક્ય કોણ બોલે છે? યાદ કરો બધા, કોણ બોલે છે? તો કે બતકી બોલે છે. કોને કહે છે? તો કે બતકના જે પોતાના બચ્ચા છે ને એને કહે છે, બતકના બચ્ચાને. 2 નંબરનું છે, વરસાદ બંધ થાય ત્યાં સુધી અહીં રહે, આ વાક્ય કોણ બોલે છે? ખબર, વાવાઝોડું આવ્યું હતું, પછી બતકના જે બતકડું હતું એને રોકાવું હતું, એ ક્યાં રોકાણું હતું વાવાઝોડું વખતે? તો કે આ વાક્ય ડોસીમાં, તો લખવાનું ડોસીમાં. કોને કહે છે? તમે શું લખશો, હંસ લખશો કે બતકડું લખશો, એ તમારે લખવાનું છે. એવી રીતના ત્રીજું, ચોથું, પાંચમું ને છઠ્ઠું, કોણ બોલે છે અને કોને કહે છે એ તમારે લખવાનું છે. નીચે જો 88 આપેલા છે, એ તમારે શબ્દોમાં લખવાના છે. અંકમાં લખ્યું છે, નીચે શબ્દોમાં લખતું જવાનું, એ ભૂલવાનું નહીં. હવે પેજ નંબર 89, એમાં પણ ષટ્કોણ આપેલો છે, ત્યાં તમારે પેન્સિલથી 3 નંબર લખવાનું છે. 3 નંબરની પ્રવૃત્તિ છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે તે કહો. સાચાની, ખરાની કે ખોટાની નિશાની કરવાની, તમારે સાચું કે ખોટું કરવાનું છે. એક નંબર છે, બતકીએ 5 ઈંડા મૂક્યા હતા, સાચું કે ખોટું, એ તમારે લખવાનું છે. તો એમાં શું આવશે, ખરેખર કેટલા ઈંડા મૂક્યા હતા એ તમને ખબર છે? 4. ત્યાં તમારે શું કરવાનું ખાવાનું? ચોપડી, ખોટું. 2 નંબર છે, કૂતરો બતકથી ડરી ગયો તેથી તે દૂર નાસી ગયો, સાચું કે ખોટું? કૂતરો આવ્યો તો કે બતકથી ડરીને કૂતરો ભાગે કૂદી, તો એમાં શું હશે? ચોકડી, ખોટું. એવી રીતના ત્રીજું છે, ચોથું, પાંચમું, છઠ્ઠું છે, ખરું ખોટું છે તમારે વાંચી અને વિચારીને જેમાં સાચું આવતું એમાં ખરું આવતું, એમાં ખરું કરવાનું, ખોટું આવતું એમાં ખોટું કરવાનું. હવે 4 નંબરની પ્રવૃત્તિ છે, એમાં ષટ્કોણમાં બધા 4 લખો. ચાલો પેન્સિલથી, કદરૂપું બતક જે કરતું હોય તેની પાછળ જે ખાનામાં તમારે ખરા નિશાની કરવાની, અને જે ન કરતું હોય એને કર્યું જ નથી એવું એમાં તમારે ખોટું ચોકડી નિશાની કરવાની. એક નંબર છે, ખૂબ ઊંચે ઉડતું આવે છે, આવતું હતું ને છેલ્લે છેલ્લી, ખૂબ ઊંચે ઊંચે ઉડીને જાય છે, જે ઓલી હોય છે હંસ કન્યા એની સાથે ઊંચે ઉડે છે, તો એમાં શું આવશે? સાચું. 2 નંબર છે, ખૂબ ઝડપથી તરતું હતું, એવું કે એવું હતું તરતું હતું ઝડપથી, તો કે ના, તો ચોકડી. 3 નંબર, કૂતરાની સામે થઈ જતું હતું, કૂતરાની સામે થતું હતું બતકડું, તો કે ના, તો ચોકડી. હવે એ જ રીતના તમારે 4, 5, 6 બારે બાર છે એ બધા તમારે વિચારીને ખરું ખોટું કરવાનું છે. હવે 5 નંબર છે, 1-2 વાક્યમાં જવાબ લખો. 5મું ઈંડું કોનું હતું તમે કહો? 4 ઈંડા તો બતકી નાખતા, પણ 5મું ઈંડું છે
એ હંસનું હતું, તો તમારે લખવાનું પાંચમું ઈંડું હંસનું હતું. બે નંબર, બતક માતાને ખબર કેમ ના પડી? એને કેમ ન ખબર પડી? એને એમ જ હતું કે આ ઈંડા છે એ પાંચે પાંચ મારા જ છે. એ પાંચે પાંચ ઈંડાની સેવતી હતી, એને રક્ષણ કરતી હતી. એને ખબર નહોતી કે આ ઈંડા છે એ મારા છે કે નહીં, પાંચમું ઈંડું મારું છે કે નહીં. એવી રીતના ત્રીજો પ્રશ્ન છે, ચોથો પ્રશ્ન છે, એ બધા પ્રશ્નો જવાબ તમારે વિચારીને લખવાના છે. નીચે જો 89 લખેલું છે એ તમારા શબ્દમાં તમારે લખવાનું છે, 89 બે ખાનામાં, એ ભૂલવાનું નથી. હવે આવી રીતના તમારે આગળ આગળ જે બધી પ્રવૃત્તિ છે એ કરવાની છે. એમાં સરસ પાના નંબર 91 પર એક સરસ મજાનું ચિત્ર આપેલું છે. એક બાળક છે, એ નાના બાળકને હિંચકાવે છે અને એની માતા છે ત્યાં ઊભા છે જો રસોડામાં, અને બે વચ્ચે શું વાતચીત થાય છે તમારે સરસ મજાનું પહેલાં વાંચવાનું. કે એમાં સરસ પ્રવૃત્તિ આપેલી છે, રીડિંગ ક્રિકેટની રીતે કદરૂપ બતકડું વાંચો, વાંચો અને ભજવો. મમ્મી ને તુષાર વચ્ચે શું વાત થાય છે? ભાઈ મમ્મી કહે છે મુનિ કેમ રડે છે, ત્યારે તુષાર એમ કહે છે કે એને ઘોડિયામાંથી મુનિને બહાર આવવું છે એટલા માટે રડે છે. તો મમ્મી એમ કહે છે તો બહાર કાઢ ને, તુષાર એમ કહે છે જો તેડું તો એ વધારે રડે છે. એવી રીતના આખે આખું તમે વાંચશો એટલે તમને ખબર પડી જશે. પછી જો નીચે એક સરસ મજાનું આપેલું છે, દરેક પ્રશ્નના આખા વાક્યમાં બે વાર જવાબ આપવાના, એક વાર એટલે જવાબ આપવાનો અને બીજી વખત તેથી બોલી જવાબ આપવાનો. એમાં એક સરસ મજાનું ઉદાહરણ છે, એક નંબરનું, મુન્ની કેમ રડે છે? મુન્ની શું કામ રડતી હતી? તો કે મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે મુની રડે છે. એટલે થયું, હવે તેથીનું વાક્ય બનાવવાનું, જવાબ આપવાનો. મુન્ની ને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી મુની રડે છે. બે નંબરનું છે, તુષાર અડે ત્યારે મુની શા માટે વધારે રડે છે? તુષારના હાથ ભીના છે એટલે મુની રડે છે. અને તેથીમાં, તેથીમાં જવાબ આપો કેમ અપાય? તો કે તુષાર અડે છે ત્યારે, તુષાર અડે તેથી મુની રડે છે. તુષાર અડે ત્યારે મુની શા માટે રડે છે, વધારે રડે છે કેમ? તો કે તુષારના હાથ ભીના છે એટલા માટે મુની રડે છે. અને તુષારના ભીના છે તેથી મુની વધારે રડે છે. થઈ ગયું. એ જ રીતના તમારે ત્રીજો, ચોથો ને પાંચમો આ બધા પ્રશ્નોના જવાબ છે એટલે એને તેથી માપવાના છે. પેજ નંબર 92 થી પેજ નંબર 102 તમારી જાતે કરવાનું, અને ન સમજાય તો તમારા શિક્ષકને ફોન કરીને પૂછી લેવાનું.